નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીએ છીએ યુનિટ એટ રીડ વન ફોર યુથ યુવાનો માટે જેને લખવામાં આવ્યું છે જે કૃષ્ણમૂર્તિ દ્વારા મિત્રો આ એક સરસ મજાનું યુનિટ છે ખાસ કરીને યુવાનો માટે જે ટાઇટલ જ છે ફોર યુથ જે કૃષ્ણમૂર્તિએ આ રીડમાં આઝાદી એટલે શું આઝાદી કેવી રીતે મેળવી શકાય છે એ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા છે મિત્રો આઝાદી અને સ્વતંત્રતા આ બંને શબ્દોમાં થોડો તફાવત છે સ્વતંત્ર આપણે ક્યારે હોઈએ છીએ તો કે જ્યારે આપણા પર કોઈ શાસક ન હોય કોઈનું શાસન ન હોય ત્યારે આપણે સ્વતંત્ર છીએ એમ કહી શકાય પણ આપણે આઝાદ છીએ એવું ક્યારે કહી શકાય ત્યારે જ કહી શકાય જ્યારે આપણે વિચારો લાગણી થી મુક્ત હોઈએ એટલે કે આપણા પર કોઈની લાગણી કોઈના વિચારો એ હાવી ન થવા જોઈએ ત્યારે આપણે આઝાદ છીએ એમ આપણે કહી શકીએ છીએ તો આ જ વિચારને જે કૃષ્ણામૂર્તિએ સારી રીતે આ રીડમાં રજૂ કર્યા છે એને મુખ્ય વાત કે જે આપણે એજ્યુકેશન લઈએ છીએ જે શિક્ષણ લઈએ છીએ એ શિક્ષણનો સાચો ઉપયોગ સાચો અર્થ એ છે કે શિક્ષણ છે એ આપણને આઝાદી અપાવવા માટે મહત્ત્વનું કાર્ય કરે છે શિક્ષણ લેવાનું માત્ર એક કામ નથી કે આપણે નોકરી કરીએ પણ શિક્ષણનું સાચું કામ એ છે કે આપણને આઝાદ થવામાં મદદ કરે સાચી રીતે આઝાદ કઈ રીતે થઈએ એ આપણને શિક્ષણમાંથી એ પ્રાપ્ત થાય છે સાથે જે કૃષ્ણમૂર્તિએ એમ પણ કહ્યું છે કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય આપણને બીજાનું અનુકરણ કે નકલ કરવાનું નહીં પરંતુ આપણી પોતાની જાતને ઓળખવાનું છે આ પણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે આપણને આપણી અંદર રહેલી ખૂબીઓ જે કાંઈ છે એ શોધવામાં મદદ કરે યુવા પેઢીને સૂચવતા જે કૃષ્ણામૂર્તિએ કહ્યું છે કે આપણે રાજનૈતિક રીતે આઝાદ છીએ પણ સાચી રીતે આપણને આઝાદી મળી નથી વડીલો શિક્ષકો ધર્મગુરુઓ સતત આપણને કોઈક મહત્વના વ્યક્તિ બનવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે અને આપણી સમક્ષ કેટલાક ઉચ્ચ આદર્શો ધરાવતા વ્યક્તિઓ કે મહાન વ્યક્તિઓના ઉદાહરણ મૂકે છે જેને આપણે કાયમી અનુસરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ પરંતુ મિત્રો જ્યારે પણ આપણે કોઈ આવા મહાન વ્યક્તિ હોય આદર્શ વ્યક્તિ હોય એને અનુસરીએ એની નકલ કરીએ તો આપણે સાચી રીતે આઝાદ નથી એટલે ખરેખર તો આપણી પોતાની અંદર જે કંઈ આપણા વિચારો છે જે લાગણી છે જે માત્ર આપણા જ વિચારો થકી બનેલું મન છે એ મુજબ જ જો આપણે આગળ વધીએ એ મુજબ જ જો આપણે જીવન જીવીએ તો જ આપણે આઝાદ રહી શકીએ છીએ એટલા માટે એ ખૂબ સરસ વાત જે કૃષ્ણામૂર્તિ આ યુનિટમાં દર્શાવી છે આપણું દિમાગ હંમેશા બીજા દ્વારા ઠોકી બેસાડેલા જે કાંઈ વિચારો છે એમાં જ એ પરોવાયેલું રહે છે પણ ખરેખર તો જે આપણા વિચારો છે જે આપણું મન છે જે આપણી લાગણી છે એને જ આપણે ઓળખી અને એ મુજબ જ આગળ વધવું જોઈએ તો આવો સરસ મજાનો મેસેજ આપણને આ યુનિટમાંથી શીખવા મળે છે તો સ્ટાર્ટ કરીએ આ યુનિટ આઈ વુડ લાઈક ટુ ડિસ્કસ વિથ યુ ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ જે કૃષ્ણમૂર્તિ પાઠની શરૂઆતમાં જ ફ્રીડમની જે સમસ્યા છે આઝાદીની જે સમસ્યા છે એને જટિલ ગણાવતા કહે છે કે મને તમારી સાથે આઝાદીની જે સમસ્યા છે એ ચર્ચા કરવી ગમશે ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ અને આ જે સમસ્યા છે આઝાદીની એ કેવી છે તો કે જટિલ કોમ્પ્લેક્ષ છે નીડિંગ ડીપ સ્ટડી એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ હવે આ જટિલ સમસ્યા છે એનો જો આપણે ઉકેલ કરવો હોય તો શેની જરૂર પડે છે ઊંડા અભ્યાસની અને ઊંડી સમજની જો આ બે વસ્તુ આપણે અપનાવીએ આ બે વસ્તુથી કામ કરીએ ઊંડી સમજ અને ઊંડો અભ્યાસ તો આપણે આઝાદીની જે સમસ્યા છે જે જટિલ બનતી જાય છે એને આપણે કદાચ ઉકેલી શકીએ વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ રિલિજિયસ ફ્રીડમ એન્ડ ધ ફ્રીડમ ટુ ડૂ વોટ વન વુડ લાઈક ટુ ડૂ આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ આઝાદી વિશેની વાતો જેમ કે ધાર્મિક આઝાદી આઝાદી કે જે આપણને કરવું ગમે છે જે કોઈ કામ એ કામ કરવાની આઝાદી આવી ઘણી બધી વાતો આઝાદી વિશેની આપણે સાંભળતા આવ્યા છીએ સાંભળીએ છીએ Volumes have been written on all these by scholars, volumes, mota pustako, ana vishe lakwa maiwa che, azadi vishe lakwa che azadi kone kehwai, what is freedom. To describe the real meaning of that freedom, many scholars have written many volumes. બટ આઈ થિંક વી કેન એપ્રોચ ઇટ વેરી સિમ્પલી એન્ડ ડિરેક્ટલી એન્ડ બ્રિંગ ટુ સોલ્યુશન કહે છે કૃષ્ણામૂર્તિ કે આઝાદી વિશે તો વિદ્વાનો દ્વારા મોટા મોટા પુસ્તકો લખવામાં આવ્યા છે પરંતુ હું વિચારું છું મને એવું લાગે છે કે આપણે આઝાદીને ખૂબ જ સરળતાથી અને પ્રત્યક્ષ રીતે સમજી શકીએ છીએ જો આઝાદી શું છે એ સમજવું હોય તો એકદમ સરળતાથી અને પ્રત્યક્ષ રીતે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ તો કદાચ સમજી શકીએ એન્ડ પરહેપ્સ દેટ વિલ બ્રિંગ અસ ટુ રિયલ સોલ્યુશન અને કદાચ આ બાબત જ જે સિમ્પલિસિટી છે અને ડાયરેક્ટનેસ છે આ બે બાબત કદાચ આપણા માટે એક સાચો ઉકેલ આઝાદી માટે લાવી શકે છે તો આ પેરેગ્રાફની અંદર જે કૃષ્ણમૂર્તિ આઝાદીને એક તો જટિલ ગણી છે કે ભાઈ આઝાદી છે એ ઝડપથી સમજાય એવી નથી એ જટિલ છે જો એને સમજવી હોય તો શેની જરૂર પડે છે ઊંડા અભ્યાસની અને ઊંડી સમજની આઝાદી વિશે તો આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ પરંતુ આઝાદીની જો નજીક પહોંચવું હોય આઝાદીને સમજવી હોય તો એને એકદમ સિમ્પલી એન્ડ ડિરેક્ટલી સમજવી જોઈએ તો કદાચ એનાથી આપણને સાચો ઉકેલ છે એ મળી શકે છે નેક્સ્ટ આઈ વન્ડર ઇફ યુ હેવ એવર સ્ટોપડ ટુ ઓબ્ઝર્વ ધ માર્વેલસ ગ્લો ઇન ધ વેસ્ટ એઝ ધ સન સેટ્સ વિથ ધ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ ફ્રેન્ડ્સ અહીં આપણને એક જે સીન કહેવાય જે દૃશ્ય કહેવાય એ ક્રિએટ કર્યું છે અને એ આપણે ઇમેજિન કરવાનું છે કહે છે કે મને એ વાતની નવાઈ લાગે છે કે શું તમે ક્યારેય જે વેસ્ટ વેસ્ટ એટલે પશ્ચિમ જ્યારે સૂર્યાસ્ત થાય તો એ પશ્ચિમ દિશામાં થાય છે બરાબર છે એટલે આ એક આપણે જે સીન છે એને એક ઇમેજિનેશન કરવાની છે એની બરાબર એનું એક આપણે મનમાં એક કલ્પના કરવાની છે કે માની લો કે પશ્ચિમ દિશાની અંદર સૂર્યાસ્ત થતો હોય છે તો એ સમયનો જે ગ્લો છે પ્રકાશ છે કેવો અદ્ભુત હોય છે વિથ ધ શાય યંગ મૂન જસ્ટ ઓવર ધ ટ્રીઝ અને સાથે સાથે બીજી બાજુ તમે જુઓ તો જે શાય યંગ મૂન મૂન માટે અહીંયા બે એડજેક્ટિવ વાપર્યા છે શાય અને યંગ શાય એટલે શું શરમાળ અને બીજો એક એડજેક્ટિવ છે યંગ યંગ એટલે કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય અને મૂન છે એ પોતે પોતાનું સ્થાન છે ધીમે ધીમે અવકાશમાં મેળવે છે ઓફન એટ ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ એન્ડ ધેન એવરીથિંગ ઇઝ રિફ્લેક્ટેડ ઓન ઇટ સર્ફેસ ધ બ્રિજ ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ ધ ટેન્ડર મૂન એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રોસ ડાર્ક ધ સ્ટાર્સ આ આખું એક દૃશ્ય છે બરાબર છે કે એક બાજુ પશ્ચિમમાંથી સૂર્યાસ્ત થાય છે જ્યારે બીજી બાજુ છે મૂન છે એ ધીમે ધીમે વૃક્ષો પરથી પોતાનું સ્થાન છે અવકાશમાં મેળવતો હોય એવું દેખાય છે અવારનવાર ઓફન અવારનવાર આ કલાકે નદી છે એ એકદમ શાંત છે અને આ નદીની સપાટી પર બધી જ વસ્તુ પ્રતિબિંબિત થાય છે ઓન ઇટ સરફેસ સરફેસ એટલે સપાટી કઈ કઈ વસ્તુ એ નદીની સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે તો કે ધ બ્રિજ પુલ ધ ટ્રેન ધેટ ગોઝ ઓવર ઇટ એ પુલ ઉપર વિચારો કલ્પના કરો કે એક ટ્રેન છે એ પસાર થાય છે એ ટ્રેનનું પ્રતિબિંબ પણ જોવા મળે છે ધ ટેન્ડર મૂન જે પેલો શાય યંગ મૂન પોતાનું સ્થાન મેળવે છે ધીમે ધીમે એ મૂનનું પ્રતિબિંબ પણ આપણને એમાં જોવા મળે છે એન્ડ પ્રેઝન્ટલી એઝ ઇટ ગ્રો સ્ટાર્ક ધ સ્ટાર્સ અને સાથે સાથે જેમ જેમ અંધકાર વધે છે તેમ તેમ અવકાશના સ્ટાર્સનું પ્રતિબિંબ પણ આપણને એ સપાટી પર જોવા મળે છે ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટિફુલ અને આ બધી જ બાબત આખું એ દ્રશ્ય ખૂબ જ સુંદર છે હવે અહીં જે એક પિક્ચર એક સીન અહીંયા જે ક્રિએટ કર્યું છે એ આપણે ખાસ સારી રીતે ઇમેજિન કરવાનું છે કેવું સીન છે તો કે સાંજનો સમય છે સૂર્યાસ્ત થાય છે પશ્ચિમ દિશામાં બીજી બાજુ વૃક્ષો પરથી આછો આછો ચંદ્ર છે એ ધીમે ધીમે પોતાનું સ્થાન છે અવકાશમાં એ મજબૂત કરે છે આ સમયે નદી છે એકદમ શાંત છે પણ નદીનું જે પાણી છે એની સપાટી છે એના પર એ નદીની આસપાસ રહેલી બધી જ વસ્તુનું પ્રતિબિંબ આપણને એ સપાટી પર જોવા મળે છે કઈ કઈ વસ્તુ છે માની લો કે એક પુલ છે એ પુલ ઉપરથી એક ટ્રેન પસાર થાય છે પેલો ટેન્ડર મૂન અને જેમ જેમ અંધકાર વધે છે તેમ પેલા સ્ટાર્સનું પ્રતિબિંબ પણ આપણને એમાં જોવા મળે છે તો આ ખરેખર એક સુંદર મજાનું દૃશ્ય છે એન્ડ ટુ ઓબ્ઝર્વ ટુ વોચ ટુ ગીવ યોર વોલ અટેન્શન ટુ સમથિંગ બ્યુટિફુલ યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ આપણી સમક્ષ આ સુંદર મજાનું એક દ્રશ્ય તો સર્જાયું આપણે માની લો કે એવા દ્રશ્યની આસપાસ છીએ એ દ્રશ્યને આપણે નિહાળીએ છીએ પરંતુ ટુ ઓબ્ઝર્વ પરંતુ એ દ્રશ્યનું નિરીક્ષણ કરવા માટે સાચી રીતે નિરીક્ષણ કરવા માટે ટુ વોચ એને જોવા માટે અને તમારું પૂરેપૂરું ધ્યાન એ દૃશ્યમાં જ રહે એ વાતાવરણમાં જ રહે એ માટે કે જે ખરેખર કંઈક સુંદર છે યોર માઇન્ડ મસ્ટ બી ફ્રી ઓફ પ્રી ઓક્યુપેશન્સ મસ્ટ ઇટ નોટ ખૂબ સરસ વાત છે કે તમારે જો ખરેખર એ દ્રશ્યમાં તમારે આનંદ લેવો છે એ દ્રશ્યને માણવું છે નિરીક્ષણ કરવું છે તમારું હન્ડ્રેડ પર્સેન્ટ જે તમારું અટેન્શન છે એ આપવું છે તો એના માટેની શરત કઈ છે તો એના માટેની શરત છે કે તમારું જે ધ્યાન છે એમાં રાખવા માટે તમારું મન છે એ સંપૂર્ણપણે પૂર્વગ્રહોથી મુક્ત હોવું જોઈએ પૂર્વગ્રહ એટલે નેગેટિવ ફિલિંગ્સ એનાથી મુક્ત હોવું જોઈએ તમારા મનમાં એ સમયે એક પણ નેગેટિવિટી પૂર્વગ્રહ ન હોવો જોઈએ મસ્તિજ નોટ શું તમારે તમારા માઇન્ડને પૂર્વગ્રહથી મુક્ત ન કરવું જોઈએ અફકોર્સ કરવું જોઈએ તો જ તમે એનો આનંદ છે એ લઈ શકો ઇટ મસ્ટ નોટ બી ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ્સ વિથ વરિસ વિથ સ્પેક્યુલેશન્સ જે એ સમયનું દ્રશ્ય છે એનો આનંદ લેવો હોય તો તમારું મન છે એ ચોક્કસપણે સમસ્યાઓથી ભરેલું ન હોવું જોઈએ ચિંતાઓથી ભરેલું ન હોવું જોઈએ અને અટકળોથી ભરેલું પણ ન હોવું જોઈએ એકદમ શાંત મન હોવું જોઈએ તો જ તમે એ સુંદર મજાના દ્રશ્યનો આનંદ લઈ શકો છો ઇટ ઇઝ ઓનલી વેન ધ માઇન્ડ ઇઝ વેરી ક્વાઇટ ...that યુ કેન રિયલી ઓબ્ઝર્વ ફોર then ધ the માઇન્ડ is સેન્સિટિવ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી એન્ડ પરહેપ્સ હિયર ઇઝ ક્લ્યુ ટુ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ ખૂબ સરસ વાત કીધી છે કે એ ત્યારે જ શક્ય બનશે ઇટ ઇઝ ઓનલી વેન કે જ્યારે તમારું મન છે એકદમ શાંત હોય તો જ તમે એ સુંદર મજાના દ્રશ્યનો આનંદ લઈ શકો એને માણી શકો એનું નિરીક્ષણ કરી શકો અને એ પછીથી તમારું મન જે ખરેખર એ દૃશ્યની અસાધારણ સૌંદર્યતા છે એમાં વધારે સંવેદનશીલ બનતું જશે અને જ્યારે આવું થશે ત્યારે કદાચ ત્યાંથી જ તમને આઝાદીનો ઉકેલ છે એ મળશે એટલે કે ખરેખર જ્યારે તમારું મન છે એકદમ શાંત હોય કોઈ પણ પૂર્વગ્રહ ન હોય કોઈ પણ લાગણી ન હોય અને તમે જ્યારે એ સુંદર મજાના દ્રશ્યને નિહાળી રહ્યા છો એનું નિરીક્ષણ કરી રહ્યા છો તમે વધારે ને વધારે એમાં સેન્સિટિવ બનતા જાઓ છો ત્યારે જ કદાચ તમને ત્યાંથી આઝાદીની જે સમસ્યા છે એનો ઉકેલ કદાચ મળી શકે છે તો સરસ વાત આ પેરેગ્રાફની અંદર કરી છે કે એક માની લો સુંદર મજાનું દૃશ્ય છે બરાબર તો એક કોઈ સુંદર મજાનું દ્રશ્ય છે એને તમારે નિહાળવું છે એને માણવું છે તો મુખ્ય વાત કે તમારા મનમાં એ સમયે કોઈ નેગેટિવિટી ન હોવી જોઈએ શાંત મન હોવું જોઈએ તો જ તમે કોઈ પણ સુંદરતાનો જે આનંદ છે એ માણી શકો તમારી સામે કોઈ સુંદર વસ્તુ કે વ્યક્તિ હોય પણ તમારા મનમાં નેગેટિવિટી હોય તો ક્યારેય તમે એ સુંદરતા માણી ન શકો નેક્સ્ટ નાવ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી ઇઝ ફ્રીડમ એઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ શૂટ યુ ગોઈંગ વેર યુ લાઈક થિંકિંગ વોટ યુ વીલ હવે આઝાદ થવું એનો અર્થ શું છે શું આઝાદી છે એ એની સાથે જ જોડાયેલી છે કે જે તમને અનુકૂળ હોય એવું બને તમને જ્યાં જવું ગમે ત્યાં તમે જઈ શકો તમને જે કરવું ગમે એના વિશે વિચારી શકો ના આટલા સુધી આઝાદીનો અર્થ સીમિત નથી ધીસ યુ ડુ એની હાવ આવું તો તમે કોઈ પણ રીતે કરી શકવાના છો એટલે કે તમને જે અનુકૂળ આવે એવું તમારી સાથે બને એવું તમે વિચારશો તમને જ્યાં જવું ગમે ત્યાં તમે જશો જ તમને જે કામ કરવું ગમે એના વિશે વિચાર કરવાના જ છો તો શું આવું કરી શકો એને આઝાદી આઝાદી કહેવાય ના આને માત્ર આઝાદી ન કહેવાય આટલા માત્રને ધીસ યુ ડૂ એની હાવ મિયરલી ટુ હેવ ઇન્ડિપેન્ડન્સ ડઝ દેટ મીન ફ્રીડમ શું માત્ર સ્વતંત્રતા હોવી એનો અર્થ જ આઝાદી છે જો મિત્રો ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફ્રીડમ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન બોથ ઓફ ધેમ સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બોથ ધ વર્ડ્સ મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી આ દુનિયાની અંદર ઘણા બધા લોકો સ્વતંત્ર છે પણ આઝાદ માત્ર થોડા જ છે બધા આઝાદ નથી રહી શકતા ફ્રીડમ ઇમ્પ્લાયઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ ડઝ ઇટ નોટ શા માટે મોટા ભાગના લોકો છે એ આઝાદ નથી સ્વતંત્ર છે પણ આઝાદ નથી તો એનું મુખ્ય કારણ કે આઝાદી છે ને એ ખૂબ જ મોટી બુદ્ધિમત્તા ધરાવે છે દર્શાવે છે આઝાદી શું દર્શાવે છે ખૂબ જ મોટી બુદ્ધિમત્તા ડઝ નોટ શું નથી દર્શાવતી એટલે કે આઝાદી છે એ કોણ આઝાદ કોણ રહી શકે આઝાદી કોણ મેળવી શકે તો કે જે ઇન્ટેલિજન્ટ હોય જેની પાસે ઇન્ટેલિજન્સ હોય બરાબર એ આઝાદ થઈ શકે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ અને હવે અહીંયા આપણને એ વાક્યમાં પણ કીધું છે કે આઝાદ થવું એ બુદ્ધિમાન થવાની બરાબર છે એટલે કે ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી પરંતુ જે બુદ્ધિમત્તા છે એ માત્ર આઝાદ થવાની ઈચ્છા રાખવાથી જ બુદ્ધિ આવતી નથી તમારે આઝાદ થવું છે બરાબર એવું તમે વિચારશો તો એવું નથી કે તમે બુદ્ધિશાળી બની ગયા છો બુદ્ધિશાળી બનતા જાઓ છો તો બુદ્ધિમાન થવાય ક્યારે ક્યારે આપણે બુદ્ધિશાળી બનીએ છીએ ઇટ કમ્સ ઇન બિગિન ઓનલી વેન યુ બિગીન ટુ અન્ડરસ્ટેન્ડ યોર વોલ એન્વાયરોનમેન્ટ ધ સોશિયલ રિલિજિયસ પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સીસ ધેટ આર કન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ ખૂબ સરસ વાત કે આપણે બુદ્ધિમાન ક્યારે થઈ શકે બુદ્ધિમાન બનવાની શરૂઆત ક્યારે થઈ શકે તો કીધું છે કે એ ત્યારે જ આવી શકે એટલે કે બુદ્ધિ બુદ્ધિમત્તા આપણી અંદર ત્યારે જ આવી શકે જ્યારે આપણે ટુ બિગિન અન્ડરસ્ટેન્ડ યોર વોલ એન્વાયરમેન્ટ એટલે કે તમે બુદ્ધિમાન ત્યારે જ થઈ શકો જ્યારે તમે તમારી આસપાસના પર્યાવરણને વાતાવરણને સમજવાની શરૂઆત કરો છો કયા કયા વાતાવરણને તો સામાજિક ધાર્મિક કૌટુંબિક પરંપરાગત આવી બધી જ અસરો પ્રભાવો કે જે તમારી સાથે જોડાયેલા છે આ બધાને જ્યારે તમે સમજવાની શરૂઆત કરો છો ને ત્યારે તમે આઝાદ બનવાની એક જે કોશિશ છે અને એ માટે જરૂરી છે કે બુદ્ધિમાન થવું એ બુદ્ધિમાન થવાની શરૂઆત તમે કરો છો અને સાચી વાત છે કે જ્યારે આપણી આસપાસ અમુક ઘટના બને છે આપણી આસપાસ અમુક જે કાંઈ બાબતો હોય છે એને જ્યારે આપણે સમજીએ છીએ બરાબર એ પછી કોઈપણ રીતે હોઈ શકે એ સામાજિક હોઈ શકે ધાર્મિક હોઈ શકે કૌટુંબિક હોઈ શકે કે પરંપરાગત હોઈ શકે એને જ્યારે આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ધીમે ધીમે આપણે બુદ્ધિમાન બનવાની પણ શરૂઆત કરીએ છીએ આ એક સાચી વાત છે તો આ પેરેગ્રાફની અંદર શું વાત કરી છે પેરેગ્રાફની અંદર મુખ્ય બાબત એ છે કે આઝાદ થવું એ બુદ્ધિમાન થવાની બરાબર છે માત્ર અમુક છૂટછાટ તમને મળે છે અમુક તમે એક્ટિવિટી કરો છો જેમ કે તમને જ્યાં જાવું જવું ગમે છે ત્યાં તમે જઈ શકો છો તો માત્ર એ જ આઝાદી ન કહી શકાય પણ આઝાદી જે છે એ બુદ્ધિમત્તા સાથે જોડાયેલી છે અને બુદ્ધિમત્તા ક્યારે તમે મેળવી શકો તમે બુદ્ધિમાન ક્યારે થઈ શકો તમારી આસપાસ રહેલી બધી જ બાબતને તમે જ્યારે સમજવાની શરૂઆત કરો છો ને ત્યારે તમે આઝાદ થવાની પણ શરૂઆત કરતા હો છો નેક્સ્ટ જોઈ બટ ટુ અંડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુઅન્સીસ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ યોર પેરેન્ટ ઓફ યોર ગવર્મેન્ટ ઓફ યોર સોસાયટી ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ ઓફ ધ બિલીફ્સ યોર ગોડ્સ એન્ડ સુપરસ્ટિશન્સ ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફોર્મ અનથિંકિંગલી

તમારા સમાજની અસર અથવા જે સંસ્કૃતિ સાથે તમે જોડાયેલા છો એની અસર તમારી માન્યતાઓની અસર તમારા દેવી દેવતાઓની અસર તમારી અંધશ્રદ્ધાની તમારા પર અસર અથવા તો જે પરંપરાને તમે વિચાર્યા વગર અનુસરો છો કન્ફર્મ એટલે અનુસરવું એની અસર આ બધી જ અસરોને સમજવા માટે અને એમાંથી ફ્રી થવા માટે આઝાદ થવા માટે ખૂબ જ ઊંડાણપૂર્વકની આંતરસૂઝની જરૂર પડે છે પરંતુ તમે એ સમજવાનું છોડી દો છો એને જે કાંઈ અસર છે ને તમે સમજવાનો પ્રયત્ન જ નથી કરતા કારણ શું છે કારણ કે અંદરથી તમે ડરેલા છો એટલે તમે આ જે કાંઈ અસર તમારા પર પડે છે તમારા માતા પિતાની અસર તમારા સમાજની અસર તમારા ધર્મની અસર એ બધી અસરને તમે સમજવાની કોશિશ જ નથી કરતા એને સમજવાનું તમે છોડી જ દો છો એનું કારણ એ છે કે તમે અંદરથી ડરેલા છો તમને ડર લાગે છે કઈ વાતનો ડર લાગે છે યુ આર અફ્રેઇડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઇફ્સ યુ આર અફ્રેઇડ ઓફ વોટ યોર પ્રિસ્ટ વિલ સેઝ યુ આર અફ્રેઇડ ઓફ નોટ ફોલોઇંગ ટ્રેડિશન ઓફ નોટ ડુઇંગ ધ રાઇટ થિંગ તમને ડર લાગે છે યુ આર અફ્રેઇડ શેની બીક લાગે છે શેનો ડર લાગે છે તો કે જો તમે આ બધી જ અસરો પ્રભાવો જે તમારા પર છે એ મુજબ તમે અનુસરશો નહીં તો કદાચ તમને જીવનમાં સારી પોઝિશન નહીં મળે એનો તમને ડર છે અથવા તમારા ધર્મ ગુરુઓ શું કહેશે આ બાબતે જો નહીં અનુસરો તો એનો ડર લાગે છે અથવા તો તમને અંદરથી જ તમારી જે પરંપરા છે એને ન અનુસરવાનો પણ એક ડર લાગે છે અથવા તમને ક્યારેક એવું લાગે છે કે હું આ યોગ્ય નથી કરી રહ્યો મારી જે પરંપરા છે એને અનુસરીને ન અનુસરીને હું યોગ્ય કામ નથી કરી રહ્યો આવું પણ કોઈક વખત એ તમને અંદર ખાને એ લાગતું હોય છે એટલે તમે શું કરો છો કે જે કાંઈ પરંપરા છે જે કાંઈ અસરો છે જે કાંઈ તમારી આસપાસનું વાતાવરણ છે એને તમે ક્યારેય સમજવાનો પ્રયત્ન જ નથી કરતા અને જ્યારે તમે સમજવાનો પ્રયત્ન નથી કરતા ત્યારે શું સાચું છે શું ખોટું છે એ ક્યારેય તમે જાણી શકતા જ નથી એટલા માટે એ જરૂરી છે કે તમે જે પણ વાતાવરણમાં હો એ દરેક બાબત એ વાતાવરણની દરેક બાબતને તમે પહેલાં સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ આ ઘટના આમ બને છે આ વ્યક્તિ આમ કરે છે તો એ શા માટે કરે છે શા માટે આવું બને છે એ તમે ધીમે ધીમે આખાએ એન્વાયરમેન્ટને જ્યારે સમજવાની શરૂઆત કરો છો ને ત્યારે આઝાદ થવાની શરૂઆત પણ એ જ સમયે થતી હોય છે પણ મોટાભાગના લોકો છે એ પોતાની આસપાસની જે બાબત છે એને સમજવાનું છોડી દે છે અથવા સમજે છે છતાં એ મુજબ એ એમનામ એ અનુસરણ એનું કરતા જાય છે બરાબર છે એટલે એનો કોઈ અર્થ નથી નેક્સ્ટ જોઈએ આગળ બટ ફ્રીડમ ઇઝ રિયલી અ સ્ટેટ ઓફ માઇન્ડ ઇન વિચ ધેર ઇઝ નો ફિયર ઓર કમ્પલસન નો અર્જ ટુ બી સિક્યોર્ડ પરંતુ આઝાદી છે ખરેખર મનની એક એવી સ્થિતિ છે આઝાદી શું છે મનની એક એવી સ્થિતિ છે કે જ્યાં આગળ કોઈ પણ ડર કે જબરદસ્તી જેને આપણે બળજબરી કહીએ છીએ કે કોઈ અંતઃપ્રેણા એ સિક્યોર હોવી જોઈએ નહીં એ મનની અંદર તો એવું મન આઝાદ હોઈ શકે કેવું મન આઝાદ હોઈ શકે જે મનમાં કોઈ ડર ન હોય બળજબરી કોઈની ન હોય અંતઃપ્રેરણા લાગણી ન હોય આ આ મન છે ને એવું આઝાદ એ મન કહેવાય એટલે કે એકદમ એ સ્થિર મન હોવું જોઈએ આઝાદી માટે આ જરૂરી છે તો આ પેરેગ્રાફની અંદર એ જ બાબત છે કે આ બધી બાબત જગા તમારી આસપાસની છે એને તમારે સમજવી જોઈએ મોટાભાગના લોકો છે એ સમજવાનું છોડી દે છે કારણ કે ડર લાગે છે સમાજનો ધર્મગુરુઓનો સારી પોઝિશન નહીં મળે એનો તો આ આમ કરવાથી તમે ક્યારેય એ આસપાસના પર્યાવરણને તમારા વાતાવરણને સમજી શકવાના નથી નેક્સ્ટ સમજીએ ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ શું આપણામાંથી મોટાભાગના લોકો સલામત થવા નથી ઈચ્છતા ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર હાવ લવલી વી લુક ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ અથવા શું આપણે એવું કહેવડાવવા નથી ઈચ્છતા બીજા લોકો પાસેથી કે આપણે કેટલા અદ્ભુત લોકો છે આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ અથવા આપણી પાસે કેટલી અસાધારણ બુદ્ધિમત્તા છે એટલે આ બંને પ્રશ્ન દ્વારા એવું દર્શાવે છે જે કૃષ્ણામૂર્તિ કે દરેક વ્યક્તિ છે એ સલામત થવા ઈચ્છતું હોય છે દરેક વ્યક્તિને સલામતી એ મુખ્ય પ્રાયોરિટી હોય છે અને દરેક વ્યક્તિ બીજા લોકો એની પ્રશંસા કરે આવી પણ એ ઈચ્છા ધરાવતા હોય છે એટલા માટે જ કીધું છે કે શું આપણે એવું કહેવડાવવા નથી ઈચ્છતા બીજા લોકો પાસે કે આપણે કેવા અદભુત છીએ આપણો દેખાવ કેટલો સુંદર છે કે આપણી બુદ્ધિમત્તા કેટલી અસાધારણ છે આવી રીતે આપણા વખાણ શું આપણે નથી ઇચ્છતા ઈચ્છીએ છીએ ઓફકોર્સ અધરવાઇઝ વી વુડ નોટ પુટ લેટર્સ આફ્ટર અવર નેમ્સ જો આપણે આવું ન ઈચ્છતા હોત તો આપણે આપણા નામ પાછળ લેટર્સ ન મૂકેત એટલે શું કે આપણે જે કાંઈ નાનામાં નાનું કામ કરીએ છીએ એ દરેક કામ પાછળ આપણે આપણા નામનો ઉલ્લેખ કરીએ છીએ ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવસ અસ સેલ્ફ એજ્યોરન્સ અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ વી આર નો લોંગર ફ્રી પણ ખરેખર રિયલ અર્થ આ છે કે જ્યારે આપણે એવું કરીએ છીએ કે કામ કરીએ છીએ એ કામનો ઉલ્લેખ આપણા નામ સાથે થાય છે બરાબર એવું આપણે દરેક ઈચ્છીએ છીએ પરંતુ આ સેન્ટેન્સમાં આપણને કીધું છે કે ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ગીવ્સ અ સેલ્ફ એઝ્યોરન્સ અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ આપણે કોઈ પણ કામ કરીએ છીએ એ કામ કરવા પાછળ આપણું નામ છે એ જોડી દઈએ છીએ બરાબર છે તો આ બધી જ વસ્તુઓ આપણને શું આપે છે સ્વ ખાતરી આપે છે અને સાથે સાથે મહત્ત્વતાની પણ એક લાગણી આપે છે એટલે આપણે કંઈક મહત્ત્વતા ધરાવીએ છીએ એવું ફીલ કરાવીએ છીએ આ બધા કામ અને વી વોન્ટ ટુ બી ફેમસ પીપલ આપણે દરેક લોકો પ્રખ્યાત થવા ઈચ્છીએ છીએ પણ વાસ્તવિકતા શું છે મિત્રો કે જે ક્ષણે આપણે કંઈક બનવા ઈચ્છીએ છીએ એ ક્ષણેથી આપણે આઝાદ નથી ખૂબ ફિલોસોફિકલ આ વાક્ય છે તો મિત્રો પાર્ટ વનની અંદર આટલા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આ સ્ટોરીને આગળ વધારીશું ખરેખર ખૂબ સરસ મજાની સ્ટોરી છે જીવનમાં પ્રેક્ટિકલી અને આપણે સમજવા જેવી આ સ્ટોરી છે આ યુનિટ છે